નવસારી જિલ્લાના 6 તાલુકા પૈકી 5 તાલુકાની પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા આપવામાં આવતું સંજીવની યોજના હેઠળ દૂધ પહોંચાડવામાં આવે છે, જેમાં માત્ર એક ખેરગામ તાલુકામાં જ અન્યાય થતો હોય તેમ ખેરગામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં આ સંજીવની યોજનાનું દૂધ પહોંચાડવામાં આવતું નથી, જે વહેલી તકે પહોંચાડવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. સરકાર દ્વારા બાળકોને સારું શિક્ષણ મળે તે હેતુ અને અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, તો બાળકો શિક્ષણની સાથે તંદુરસ્ત રહે અને કુપોષણ મુક્ત બને તે માટે સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં સંજીવની યોજના હેઠળ દૂધ પહોંચાડવાની યોજના શરૂ કરી પ્રાથમિક શાળાઓમાં દૂધ પહોંચાડવામાં આવે છે, પરંતુ નવસારી જિલ્લામાં આવેલ 6 તાલુકામાંથી 5 તાલુકાની પ્રાથમિક શાળામાં સંજીવની યોજના હેઠળ દૂધ પહોંચાડવામાં આવે છે, પરંતુ માત્ર એક તાલુકો ખેરગામને અન્યાય કરાવતો હોય તે રીતે આ તાલુકાની પ્રાથમિક શાળામાં સંજીવની યોજનાનું દૂધ ન પહોંચાડવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ ખેરગામ તાલુકાના બાળકો આદિવાસી વિસ્તારમાંથી આવતા હોય અને એ આદિવાસી વિસ્તાર હોય જેથી આ બાળકોને દૂધની વધુ જરૂર હોવાનું જણાવી પોતાની સાથે અન્યાય થાય છે, એ અન્યાય ન થાય અને ખેરગામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પણ સંજીવની યોજનાનું દૂધ વહેલી તકે આપવામાં આવે તેવી માંગણી પ્રજામાં ઉઠવા પામી છે. સંજીવની જે યોજના હતી તે આશરે 2 વર્ષ પહેલા મંગુભાઈ જયારે વનમંત્રી હતા ત્યારે એણે અમારા ખેરગામ તાલુકામાં સ્ટાર્ટિંગ કરેલું હતું. તેના માટે બહુ મોટો માહોલ એમને સરાઈ ગયો કે ભાઈ આપણે આદિવાસી બાળકો છે તે કુપોષિત બાળકો છે, જો એને દૂધ આપવામાં આવે તો એ છોકરાઓ તે દૂધને પોષણના લીધે સારું ભણતર ને એ લોકોનું ભવિષ્ય બને એ માટે એણે યોજના ચાલુ કરી હતી. પણ આજના 2 વર્ષ થઈ ગયા પણ ખેરગામ તાલુકામાં કોઈ પણ સ્કૂલમાં એ આ દૂધ સંજીવની યોજનાનું દૂધનો લાભ મળ્યો નથી. એક બાજુ આ સરકાર એમ કહે છે કે તમે લોકોના ઘરે ઘરે જઈને એમ કહો કે અમે આવાસ આપતા છે તમને, પછી બીજું આપણે માં કાર્ડની પેલી યોગ્યતા બતાવે કે માં કાર્ડ અમે તમને ઘરે ઘરે આપ્યા છે, ગેસના બાટલા ઘરે ઘરે આપ્યા છે, એવું બધું દર્શાવે છે. પણ જે મૂળ પાયાની સુવિધા છે દૂધ, તે દૂધ આ સ્કૂલમાં આજ સુધી પહોંચ્યું જ નથી. તે અમને દૂધ વહેલી તકે મળે તેવી જ અમારી લાગણી છે. હું તાલુકા પ્રમુખ સંગીતાબેન. નવસારી જિલ્લામાં ઘણા સમયથી આ યોજના ચાલે છે. નવસારી જિલ્લાના ઘણા તાલુકામાં આ યોજના ચાલુ છે. અમારા ખેરગામ તાલુકામાં આ યોજના ચાલુ નથી. અમારી અપીલ છે કે આ યોજના વહેલી તકે ચાલુ કરાવે.